અરવલ્લી જિલ્લાના લાઠીમાં અકાળા રોડ ઉપર આવેલ હરિકૃષ્ણ સરોવરના કાંઠે બ્યુટી પેશન્ટ માટે લગાવવામાં આવેલ રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીના સ્ટેચ્યુને અસામાજિક તત્વો દ્વારા તોડી પાડવામાં આવતા લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે હરિકૃષ્ણ સરોવર કમિટીના કનકભાઈને જાણ થતાં તેમણે લાઠી ચેમ્બર પ્રમુખ જતનભાઈ લીંબાણીને જાણ કરતા પૂર્વ પ્રમુખ મેઘાભાઈ ડાંગર, નગરપાલિકા પૂર્વ પ્રમુખ જગાભાઈ ડાંગર, બ્રહ્મ સમાજના અગ્રણી જયરામભાઈ ઠાકર, ખેડૂત સંગઠનો, શહેરના વેપારી અગ્રણીઓ વિશાળ સંખ્યામાં ઉમટી પડ્યા હતા. વાયુ યોગ્ય સમાચાર ગામ લોકોને થતા લોકોના ટોળે ટોળે ઉમટ્યા હતા. લાઠી પોલીસ સ્ટેશનમાં જાણ કરતા PSI ગોહિલ સાહેબ પોલીસ કાફલા સાથે પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આગેવાનોની રજૂઆત સાંભળી ગંભીર કૃત્ય આસનાર સામે તપાસ કરી સખ્ત કાર્યવાહી કરવા અને આમાં જે કોઈના નામ સામે આવશે તેને છોડવામાં નહીં આવે તેવી બાંયધરી આપી હતી. ઉપરાંત સરોવર ખાતે ઉછેરોમાં આવેલ અનેક વૃક્ષોને પણ નુકસાન કરેલ હોય જેથી પર્યાવરણ પ્રેમીઓ પણ રોષ ભભૂકી ઉઠ્યો છે. તો દેવાલ રજનીકાંત રાજ્ય ગુરુ રાખે. આજે જે ગાંધીજી ની મૂર્તિ તોડવામાં આવી છે અમાસિક તત્વ દ્વારા, એમાં કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે? હા, પોલીસ ફરિયાદ કરવામાં આવી છે અને આની પહેલા બી ઘણી ફરિયાદ કરી છે. મહિના પહેલાં અબ્દુલ કલામજીની મૂર્તિનું પણ આવી રીતે નુકસાન થયેલું છે અને અવારનવાર અહીંયા જે લીમડાના અને વટના પીપળાના જે વૃક્ષો વાવ્યા છે, જે આપણા 15 ફૂટ ઊંચા વૃક્ષો છે, એને બધાને તોડવામાં આવે છે. ઘણી બધી વાર નાના નાના વૃક્ષોને તોડી નાખે છે. ત્યારબાદ એક તકતીને તોડવામાં આવી હતી અને આ 2 દિવસ પહેલાંની જ ઘટના છે. ગાંધીબાપુની મૂર્તિ આ રીતે આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીને આ રીતે તોડવામાં આવ્યા છે, જેની ઉપર તો રાષ્ટ્રદ્રોહનો કેસ લાગવો જોઈએ કે આપણે એને રાષ્ટ્રપિતા માનીએ છીએ. આ રીતે કાયરતાની રીતે જે સામે આવ્યા વગર એને આ રીતે રાત્રે નુકસાન કરીને જતા રહે છે. તો મારે એ જ કહેવું છે કે જેને તકલીફ હોય સામે આવીને વાત કરે, આ રીતે ચોરી છુપીથી મારામારી કરીને નુકસાન કરીને જતા રહે તો એ કાયરતાનું કામ કરીને બેસે છે. તો એને મારી વિનંતી છે કે આ સામે આવીને એનો જવાબ આપે કે અમારે તમારે શું તકલીફ છે. અમે એનો જવાબ આપવા તૈયાર છીએ, પણ આ રીતે નુકસાન કરવાથી અહીંના વિકાસ રૂધાશે, એની પબ્લિકને એનું નુકસાન છે, અહીંના સમાજને એનું નુકસાન છે. તો બની શકે એટલી સરકારને અને પોલીસ તંત્રને કહીશ કે એનો જલ્દી એનો ઉકેલ લાવે અને એનું નિરાકરણ લાવે અને એને જલ્દીમાં જલ્દી સજા થાય એવી હું માગણી કરું છું. આજે મૂર્તિ તોડી છે અને આજે આપને આવેદનપત્ર આપ્યો, આપના તરફથી શું કાર્યવાહી કરવામાં આવશે? આ મનોવિકૃત વ્યક્તિ કોઈ છે એનું આ કૃત્ય હોઈ શકે અને આવી વ્યક્તિઓને અથવા તો આ જગ્યા જે છે એ જગ્યા સાથે નારાજગી ધરાવતી દરેક વ્યક્તિઓને આ આ બાબતે તપાસી અને આવી જે નકારાત્મક પ્રવૃત્તિ કરનાર અસામાજિક તત્વો છે એને પોલીસ દ્વારા શોધી કાઢવા માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવશે.